हेलो फ्रेंड्स, माय जीपीसी क्लास ना भारतीय बंधारण लेक्चर में हूँ दशरथ चावड़ा आपनु स्वागत करूँ छू। मित्रों, बंधारण आज लेक्चर में आप चर्चा करवानी छे भारत में चूंटणी व्यवस्थाओं, चूंटणी पंच, एना विषे आप चर्चा करवाना छे कि जे भारत में विविध चूंटणियों आयोजन करवामां आवे छे। ए आयोजन करता एटले के चूंटणी पंच शुं छे, એમાં કમિશનર કોણ હોય છે, એની નિમણૂક કોના દ્વારા થાય છે, એની વયમર્યાદા કેટલી છે, ત્યારબાદ ચૂંટણી પંચના બીજા કાર્યો શું છે, ત્યારબાદ આપણે મતદાતા તરીકે રજીસ્ટર થવાનો બંધારણીય અધિકાર વગેરે બધી આપણે વિગતવાર ચર્ચાઓ આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ. મિત્રો, ભારતીય બંધારણના ભાગ 15 અંતર્ગત ચૂંટણી પંચ છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે ભારતીય બંધારણના જે વિવિધ ભાગો આવેલા છે એમાંથી 15મો ભાગ છે ચૂંટણી પંચે એને સમર્પિત છે. એમાં ચૂંટણી પંચની વાતો કરવામાં આવી છે અને ચૂંટણી વ્યવસ્થાની પણ વાતો કરવામાં આવી છે. તેની અંતર્ગત પ્રથમ અનુચ્છેદ આવે છે 324. 324 અનુચ્છેદ છે એના બે પેટા પ્રકાર છે, 324(1) અને 324(2). એટલે આ બંને અનુચ્છેદમાં શું આવે છે આપણે જોઈએ તો, સર્વપ્રથમ તો 324(1) અનુચ્છેદ છે એમાં તો સર્વપ્રથમ ચૂંટણી પંચની વાત કરવામાં આવી છે. એટલે કે ભારતમાં, દેશમાં એક ચૂંટણી પંચ રહેશે. સર્વપ્રથમ શરૂઆત જ થાય છે, એક ચૂંટણી પંચ રહેશે, એક ભારતમાં ચૂંટણી પંચ રહેશે જે નિમ્નલિખિત ચૂંટણીઓનું આયોજન કરશે, ત્યારબાદ નિયંત્રણ કરશે, નિર્દેશન અને દેખરેખ કરશે. એટલે કે ટૂંકમાં ચૂંટણીનું આયોજન કરવું, એના પરિણામ દેવા, એનું પર જે નિર્દેશ ધ્યાન રાખવું વગેરે કાર્યો કરશે. તો કઈ કઈ ચૂંટણી ઉપર ચૂંટણી પંચના કાર્યો બને છે? તો એક આવે છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, જેમાં પરોક્ષ વોટિંગ થાય છે. એટલે કે આપણે વોટિંગ નથી કરતા, પરંતુ આપણા જે પ્રતિનિધિ છે એટલે કે જનતાના પ્રતિનિધિ છે એના દ્વારા વોટિંગ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જેનું આયોજન થાય છે ચૂંટણી પંચ દ્વારા. ત્યારબાદ આવે છે લોકસભા અને રાજ્યસભા એટલે કે સંસદની ચૂંટણીઓ. તો એમાં જનતા સ્વયં પ્રત્યક્ષપણે લોકસભાની ચૂંટણી કે જેને આપણે નીચલા ગૃહ તરીકે ઓળખીએ છીએ એનું વોટિંગ થાય છે. ત્યારબાદ ઉપલું ગૃહ છે રાજ્યસભા, એની ચૂંટણીમાં મતદાતા તરીકે રાજ્યની વિધાનસભા છે એના સભ્યો હોય છે. આ બંને ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે ચૂંટણી પંચ દ્વારા. એ સિવાય આવે છે વિધાનસભા અને વિધાન પરિષદની ચૂંટણીઓ છે. તો આ 6 પ્રકારની ચૂંટણીઓ છે એનું આયોજન કરવું, ત્યારબાદ એના ઉપર નિયંત્રણ રાખવું વગેરે કાર્યો ભારતનું ચૂંટણી પંચ છે એના દ્વારા કરવામાં આવે છે. હવે મિત્રો, આપણે અહીંયા વિચારશું તો આપણે એવું લાગશે બધી ચૂંટણીઓ કવર કરી લીધી, પરંતુ આમાંથી આપણે કેટલીક ચૂંટણીઓને બાકાત રાખી છે. ગ્રામ પંચાયતની છે, તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, નગર પંચાયત છે, ત્યારબાદ મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે. આ બધી જે સ્થાનિક કક્ષાની ચૂંટણીઓ છે એનો સમાવેશ આમાં કરવામાં આવતો નથી. એનો મતલબ કે આ સ્થાનિક કક્ષાની ચૂંટણીઓ છે એનું આયોજન ભારતનું ચૂંટણી પંચ કરશે નહીં, પરંતુ તેના માટે પ્રાદેશિક ચૂંટણી પંચની વ્યવસ્થા કરવામાં આવી છે. જે આપણે પંચાયતી રાજની વાત કરીશું એમાં એ ચૂંટણી પંચનો આપણે અભ્યાસ કરીશું. એટલે કે એ ચૂંટણીઓ આ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી નથી. તો આ વાત થઈ ચૂંટણી પંચની. એટલે કે સર્વપ્રથમ એક ચૂંટણી પંચ બનાવવામાં આવશે. હવે ચૂંટણી પંચ બની ગયું, હવે એના શાસન એટલે કે ચૂંટણી પંચનો કંટ્રોલ કોણ હાથમાં રહેશે? હવે એના કમિશનરો હશે. તો કેટલા કમિશનરો હશે, એની નિમણૂક કોણ કરશે? તો એ બધો ઉલ્લેખ આપણે કરવામાં આવ્યો છે અનુચ્છેદ 324ના પેટા અનુચ્છેદ 2માં કરવામાં આવ્યો છે. એ પેટા અનુચ્છેદ 2માં એવું વર્ણન છે કે રાષ્ટ્રપતિ છે ને મિત્રો, આપણા રાષ્ટ્રપતિ ભારતના એક મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરશે. કેટલા? એક મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરશે. ત્યારબાદ વખતો વખત જણાય એટલા અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક કરશે. વખતો વખત જણાય તેટલા અન્ય કમિશનરોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. હવે આપણે ભારતની વર્તમાન ચૂંટણી પંચની વાત કરીએ મિત્રો, તો એક આપણે મુખ્ય ચૂંટણી પંચ હોય છે અને બે અન્ય ચૂંટણી કમિશનર હોય છે. ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય, ત્યારબાદ બે અન્ય ચૂંટણી કમિશનર હોય છે. એટલે કે 1+2. એટલે કે હાલમાં આપણે ચૂંટણી પંચમાં કુલ 3 કમિશનરો હોય છે, જે હાલની રચના છે. ત્યારબાદ હવે પ્રાદેશિક ચૂંટણીની વાત કરીએ, જેમાં આપણે જોયું ગ્રામ પંચાયત, નગર પંચાયતની ચૂંટણીનું આયોજન જે ભારતનું ચૂંટણી પંચ છે એના દ્વારા કરવામાં આવતી નથી. તો એના માટે પ્રાદેશિક ચૂંટણી પંચની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ પ્રાદેશિક ચૂંટણી પંચ છે તો એને પણ પોતાના કમિશનરો હશે. તો આ પ્રાદેશિક ચૂંટણી પંચ છે મિત્રો, એના જે ચૂંટણી કમિશનર છે એની નિમણૂક રાષ્ટ્રપતિ જ કરે છે, એની નિમણૂક પણ રાષ્ટ્રપતિ જ કરે છે. પરંતુ જે ભારતનું ચૂંટણી પંચ છે એના સાથે વિચારણા કરે છે, એટલે કે એના સાથે સલાહ મશવરો કરે છે. સલાહ વિચાર એટલે કે વિચાર એટલે કે વિચારણા કરે છે, એના સાથે સલાહ લઈને ત્યારબાદ પ્રાદેશિક ચૂંટણી કમિશનરો છે, ચૂંટણી પંચના કમિશનરો એની નિમણૂક કરવામાં આવે છે. તો આ વાત થઈ ભારતમાં ચૂંટણી પંચની વાત થઈ અને તેના ચૂંટણી કમિશનરોની વાત કરી લીધી. તો હવે આ ભારતના ચૂંટણી કમિશનરોની નિમણૂક થઈ ગયા બાદ એની વયમર્યાદા કેટલી રહેશે? એટલે કે વયમર્યાદા એટલે કે કેટલા વર્ષ સુધી એ પોતાના હોદ્દા પર રહી શકે છે? તો હવે આપણે વાત કરી મુખ્ય ચૂંટણી કમિશનરની વાત કરી, કે જે ભારતમાં એક જ હોય છે મુખ્ય ચૂંટણી કમિશનર, એની મિત્રો વયમર્યાદા હોય છે 65 વર્ષ. મુખ્ય ચૂંટણી કમિશનર છે 65 વર્ષ બાદ નિવૃત્ત થશે.
ત્યારબાદ જે અન્ય બે ચૂંટણી કમિશનરો છે એ 62 વર્ષ બાદ એ 62 વર્ષ બાદ નિવૃત્ત થશે. જો અન્ય ચૂંટણી કમિશનર છે એને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પ્રમોશન મળી જાય છે તો એ પણ હવે 65 વર્ષે નિવૃત્ત થશે, પરંતુ જો નથી મળતું તો એ 62 વર્ષે નિવૃત્ત થાય છે. આ થઈ એની વયમર્યાદાની વાત. ત્યારબાદ શું તેને હોદ્દા પરથી દૂર કરી શકાય છે, એટલે કે તેને હટાવવાની પ્રક્રિયા શું છે? હવે આ ચૂંટણી કમિશનરો છે એને હટાવવા હોય તો કેવી રીતે હટાવે? શું રાષ્ટ્રપતિ એને સીધા જ હટાવી શકે? તો મિત્રો, અહીંયા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેવી આપણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને હટાવવા સંબંધી વ્યવસ્થા છે, સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલતના આપણા ન્યાયાધીશોને જે રીતે હટાવીએ છીએ, એટલે કે એક પ્રકારનો મહાભિયોગ જેવી પ્રક્રિયા છે, એટલે કે સંસદમાંથી જે રીતે ઠરાવ પસાર કરવામાં આવે છે ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા હટાવવામાં આવે છે, તો એવી જ પ્રક્રિયા દ્વારા ચૂંટણી કમિશનર છે, મુખ્ય ચૂંટણી કમિશનર છે, એને હટાવવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રપતિ એને સીધા જ નથી હટાવી શકતા. એનો મતલબ કે એને કારોબારીથી સ્વતંત્ર બનાવવામાં આવ્યો છે, એટલે કે નિષ્પક્ષ રહીને પોતાના કાર્યો કરી શકે ને મિત્રો, એટલા માટે હટાવવાની આવી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે આ વાત થઈ મુખ્ય ચૂંટણી કમિશનરની. હવે જે અન્ય ચૂંટણી કમિશનરો બે છે, બે અન્ય ચૂંટણી કમિશનરો, એને જો હટાવવા હોય તો એને હટાવવાની બાબતમાં મહાભિયોગ જેવી પ્રક્રિયા નથી, પરંતુ જો મુખ્ય એને હટાવવા માટે મહાભિયોગ જેવી પ્રક્રિયા નથી, પરંતુ જે મુખ્ય ચૂંટણી કમિશનર છે એની સલાહના આધારે, એના વિચારના આધારે રાષ્ટ્રપતિ દ્વારા હટાવવામાં આવે છે. એટલે કે અન્ય ચૂંટણી કમિશનરોને મહાભિયોગ વગર પણ હટાવી શકાય છે. તો આવી કંઈક ચૂંટણી પંચની વ્યવસ્થા છે, તેની અંતર્ગતના ચૂંટણી કમિશનરો છે એની વ્યવસ્થા આવી કરવામાં આવી છે. હવે મિત્રો, આપણે અહીંયા જોઈશું કે આ ચૂંટણી પંચ છે એના મુખ્ય કાર્યો શું છે, આ પંચ શા માટે બનાવવામાં આવ્યું છે, એના કાર્યો શું છે એ જોઈએ. તો મિત્રો, સર્વપ્રથમ તો એનું કાર્ય છે કે સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવી. હવે એ લોકોને જ વોટિંગ કરવાનો અધિકાર હોય છે કે જેનું મતદાર યાદીમાં નામ નોંધાયેલું છે, એટલે કે જેની પાસે ચૂંટણી કાર્ડ હોય છે એ લોકો જ વોટિંગ કરી શકે છે. તો ચૂંટણી કાર્ડ આપણે એટલે મળે છે કે આપણે મતદાર યાદીમાં મતદાતા તરીકે રજીસ્ટર થઈ ગયા. હવે આ મતદારની જે મતદાતાની યાદી બનાવી સંસદની અને વિધાનમંડળની ચૂંટણીઓ માટેની, આ યાદી તૈયાર કરવાની જવાબદારી ચૂંટણી પંચની રહેશે. ભારતનો ચૂંટણી પંચ છે એની જવાબદારી રહે છે. આ એનું પ્રથમ કાર્ય થયું. ત્યારબાદ બીજું કાર્ય શું છે? તો બીજું કાર્ય પણ એનું મુખ્ય કાર્ય છે, જે આપણે જાણીએ છીએ કે એનું ચૂંટણીઓનું સ્વતંત્ર તેમજ નિષ્પક્ષપણે આયોજન અને નિયંત્રણ કરવું. એટલે કે ભારતમાં જે આપણે આ ચૂંટણીઓની વાત કરી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, ત્યારબાદ વિધાનસભા અને વિધાન પરિષદ, આ 6 ચૂંટણીઓ છે એનું આયોજન કરવું અને એનું નિયંત્રણ કરવું એ પણ ચૂંટણી પંચનું કાર્ય છે. આ બધું મિત્રો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આવે છે સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓમાં વિવાદ અંગે ચૂંટણી પંચ છે એને ન્યાય પંચની નિમણૂક કરવી. હવે જે આપણે ચૂંટણીઓ થાય છે, સંસદની ચૂંટણી થાય છે, ત્યારબાદ રાજ્ય વિધાનમંડળ એટલે કે ધારાસભ્યોની ચૂંટણીઓ થાય છે, જો એમાં કોઈ વિવાદની સ્થિતિનું સર્જન થાય, વિવાદ ઉત્પન્ન થાય, તો આવી સ્થિતિમાં ચૂંટણી ન્યાય પંચની નિમણૂક કરવી એ જવાબદારી પણ ચૂંટણી પંચની જ રહેશે. એટલે કે ન્યાય આપવો, એક પ્રકારનું ન્યાય પંચની નિમણૂક કરે છે. આ એનું ત્રીજું કાર્ય થયું. હવે આ સિવાયનું ચોથું કાર્ય શું છે? તો એ છે સાંસદો અને ધારાસભ્યોની ગેરલાયકાત નક્કી કરવી અને સ્થિતિ પ્રમાણે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને ભલામણ આપવી. સાંસદો છે એ ફોર્મ ભરે છે કે સંસદ સભ્યમાં ઉભવા માટે, તો એની ગેરલાયકાતો નક્કી કરવી. ત્યારબાદ એ બની ગયા બાદ એ ગેરલાયક ઠેરવવામાં આવે તો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા જો ધારાસભ્ય કે સાંસદ સભ્યને એના હોદ્દા પરથી દૂર કરવામાં આવે, ગેરલાયક ઠેરવવામાં આવે, તો આ બાબતે એ ચૂંટણી પંચ સાથે સલાહ લે છે અને ચૂંટણી પંચ એને ભલામણ આપવાનું કાર્ય કરે છે. તો આ 4 પ્રકારના કાર્યો છે ચૂંટણી પંચના કાર્યો છે. હવે આપણે અહીંયા વાત કરી ગયા સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ, પરંતુ જો મિત્રો જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી હશે, રાષ્ટ્રપતિની ચૂંટણી, એમાં વિવાદની સ્થિતિનું સર્જન થશે, તો આ વિવાદ ચૂંટણી પંચ સમક્ષ નહીં જશે. આ રાષ્ટ્રપતિની ચૂંટણીનો વિવાદ સુપ્રીમ કોર્ટ છે, ભારતની સુપ્રીમ કોર્ટ, એની સમક્ષ લઈ જવામાં આવશે. એટલે કે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિવાદની સ્થિતિમાં ન્યાય કરે છે. તો આ આપણી વિગતવાર વાત થઈ ભારતના જે ચૂંટણી પંચ છે એના કાર્યોની વાત થઈ. હવે આપણે આગળ જોઈએ ચૂંટણી પંચ છે એ ચૂંટણીઓમાં સંચાલનની સત્તા, એટલે કે ચૂંટણી પંચ ભારતમાં જે આ વિવિધ આ 6 પ્રકારની ચૂંટણીઓ કરવામાં આવે છે તો એને કેવા કેવા પ્રકારની સંચાલનની સત્તા પ્રાપ્ત થાય છે ભારતના ચૂંટણી પંચને એ જોઈએ. તો સર્વપ્રથમ તો એને પ્રાપ્ત થાય છે આચારસંહિતા, એટલે કે ચૂંટણી પંચ છે એ આચારસંહિતાનું ઘડતર કરે છે. હવે આપણે જાણીએ જ છીએ ચૂંટણીઓ આવતી હોય છે, એટલે કે આ શબ્દ આપણને વારંવાર સાંભળવા મળતો હોય છે, આચારસંહિતા લાગુ પડી ગઈ, આચારસંહિતા લાગુ પડી ગઈ. તો આચારસંહિતા શું છે? તો આ આચારસંહિતા છે એ ચૂંટણી પંચ છે એના દ્વારા લાગુ પાડવામાં આવે છે, એના દ્વારા જ નિર્માણ કરવામાં આવે છે. હવે આચારસંહિતા એવું છે કે જે જે પક્ષો છે અને પક્ષના સભ્યો છે એને શું શું વર્તન કરવું અને શું શું કાર્યો કરવા ને ન કરવા,
એટલે કે જે સરકારી યોજનાઓ બહાર પાડવી, જો આચારસંહિતા લાગુ પડી જશે તો સરકાર છે પોતાની નીતિઓ, નવી નીતિઓ, યોજનાઓ બહાર પાડી શકશે નહીં, જાહેરમાં રૂપિયાનો ખર્ચ કરી શકશે નહીં, જે રૂપિયાનો ખર્ચ કરશે એનો બધો ચૂંટણી પંચને હિસાબ દેવો પડશે. આવા બધા કેટલાક નિયંત્રણો મૂકવામાં આવે છે, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેને કહેવામાં આવે છે આચારસંહિતા. હવે આચારસંહિતા કેવી હોવી જોઈએ એનું ઘડતર કરે છે ભારતનું ચૂંટણી પંચ. હવે ભારતમાં આચારસંહિતા જનરલી ક્યારે લાગુ પાડવામાં આવે છે, તો જે દિવસે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવે છે, કે આજે ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવે છે કે આવતા એક મહિના પછી, આજના દિવસે આવતા એક મહિના પછી ભારતમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવશે આ પ્રદેશમાં કે આ વિસ્તારમાં, તો જે તારીખે, એટલે કે આજથી એ તારીખ જાહેર કરવામાં આવે તો આજથી આચારસંહિતા લાગુ પડી જાય છે. તો આવી રીતે કંઈક આચારસંહિતા સંબંધી સંચાલનની સત્તા ચૂંટણી પંચ પાસે હોય છે. ત્યારબાદ આવે છે ચૂંટણી રદ કરવાની સત્તા. એનો મતલબ કે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે તો જાહેરાત થઈ ગયા બાદ જોઈને કોઈ પણ પ્રકારનું કંઈક ખોટું કાર્ય જણાય આવે ચૂંટણી પંચને, તો ચૂંટણી પંચ ત્યાંની ચૂંટણી રદ કરી શકે છે. આ સિવાય જ્યારે વોટિંગ ચાલતું હોય, વોટિંગ દરમિયાન પણ જો ચૂંટણી પંચને કંઈક ગડબડ જણાય તો આવી સ્થિતિમાં પણ એ ચૂંટણીને રદ કરી શકે છે. અને જો ચૂંટણીમાં ગડબડ થઈ ગઈ હોય અને ચૂંટણી પૂરી થઈ ગઈ હોય છે તો આવી સ્થિતિમાં રિઝલ્ટ પણ અટકાવી શકે છે. એટલે કે કોઈ પણ સમયે ચૂંટણી રદ કરવાની સત્તા ચૂંટણી પંચ પાસે રહેલી છે. ત્યારબાદ આટલી સત્તાઓની આપણે વાત કરી રહ્યા છીએ ચૂંટણી પંચ, અહીંયા આપણે કાર્યોની વાત કરી હતી, અહીંયા આપણે એની સત્તાઓની વાત કરી રહ્યા છીએ. ત્યારબાદ ત્રીજું છે વહીવટી સત્તા. વહીવટી સત્તા પ્રાપ્ત થઈ જાય છે, એનો મતલબ કે ચૂંટણી દરમિયાન જે બધી વહીવટી, એક પ્રકારે કારોબારી જે બધી સત્તાઓ છે એ ચૂંટણી પંચમાં સમાઈ જાય છે, ચૂંટણી પંચમાં. એનો મતલબ શું થયો કે હવે બધા જે અધિકારીઓ અને કર્મચારીઓ છે એ મંત્રીમંડળ હસ્તક, સરકાર હસ્તક નહીં રહેશે, પરંતુ ચૂંટણી પંચ હસ્તક આવી જાય છે. એટલે આવી સ્થિતિમાં બધા જે કર્મચારીઓ છે એની બઢતી કરવી, કર્મચારીઓની બઢતી બદલી, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરજ પર મૂકવા, ત્યારબાદ એની ડ્યુટી છે એની ફરજ પાડવી, આવા જે બધા વહીવટી બધા કાર્યો છે એ કાર્યોની સત્તા પણ ચૂંટણી પંચને પ્રાપ્ત થઈ જાય છે. તો આ થયા ચૂંટણી પંચની ત્રણ પ્રકારની સત્તાઓ અને આ ચાર પ્રકારના ચૂંટણી પંચના કાર્યોની વાત કરી. હવે આપણે વાત કરીએ મતદાતા તરીકે, ચૂંટણી પંચ અને ચૂંટણીઓ એટલે કે મતદાતા પણ હશે એની આપણે વાત કરીએ, તો અનુચ્છેદ 326 છે, અનુચ્છેદ 326માં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ન્યૂનતમ 18 વર્ષ, એટલે કે કોઈ પણ વ્યક્તિને ન્યૂનતમ, ભારતનો નાગરિક હોય અને ન્યૂનતમ 18 વર્ષ થઈ ગયા હોય અને 18 વર્ષ કરતાં વધારે હોય તો એને આ ભારતની આ ચૂંટણીઓમાં મતદાતા તરીકે રજીસ્ટર થવાનો અધિકાર છે. આપણે અહીંયા જોયું મતદાર યાદી તૈયાર કરે છે, હવે મતદાર યાદી તૈયાર કરે છે આમાં આપણે રજીસ્ટર થવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. અનુચ્છેદ 326 અંતર્ગત આપણને આ અધિકાર પ્રાપ્ત થાય છે. હવે મિત્રો અહીંયા ખાસ જોવાનું છે કે 18 વર્ષ કરતાં આપણે વધારે આયુ થઈ ગયું એટલે મતદાતા તરીકે રજીસ્ટર થવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. હવે આપણે બંધારણના અનુચ્છેદ 326માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એનો મતલબ કે આ મતદાતા તરીકે આપણે રજીસ્ટર થવાનો અધિકાર છે ને એને બંધારણીય અધિકાર કહેવામાં આવે છે. આ મિત્રો આપણો મૂળભૂત અધિકાર નથી, જે અધિકારોનો આપણે ભાગ 3માં સમાવેશ કરવામાં આવ્યો છે એ બધા જ અધિકારોને મૂળભૂત અધિકારો કહે છે, એની સાથોસાથ એને બંધારણીય અધિકારો પણ કહે છે, કારણ કે ભાગ 3 એક રીતે તો બંધારણનો જ ભાગ છે. ત્યારબાદ જે 326 અનુચ્છેદ છે એ મૂળભૂત અધિકાર નથી, કારણ કે ભાગ 3 નથી, આ અલગથી છે, ભાગ 15ની આપણે વાત કરી છે, એટલા માટે આ છે એ ફક્ત બંધારણીય અધિકાર છે. કયો અધિકાર છે બંધારણીય? મતદાતા તરીકે રજીસ્ટર થવાનો. હવે આપણે ચૂંટણીમાં વોટિંગ કરવાનો, ઘણી જગ્યાએ વાત કરવામાં આવે છે, ક્યાંય બુકમાં પણ એવું લખેલું તમને જોવા મળે કે આપણે વોટિંગ કરવાનો અધિકાર. મિત્રો આપણે વોટિંગ કરવાનો, આ બધી ચૂંટણીઓમાં જે આપણે વોટિંગ કરવા જઈએ છીએ એ પણ આપણને એક અધિકાર છે, પરંતુ જે વોટિંગ કરવાનો અધિકાર છે ને એ આપણો મિત્રો વૈધાનિક અધિકાર છે, એ આપણો કોઈ બંધારણીય અધિકાર નથી. આ ખાસ યાદ રાખજો મિત્રો, એક્ઝામમાં જો ક્યારેય પૂછાય આપણે વોટિંગ કરવા મત આપવા જઈએ છીએ એ આપણો અધિકાર છે, આપણે મત આપતા કોઈ રોકી ના શકે, પરંતુ એ આપણો અધિકાર વૈધાનિક છે. એ બંધારણમાં એવો ક્યાંય ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે તમારો વોટિંગનો અધિકાર, બંધારણમાં હા ઉલ્લેખ જરૂર કરવામાં આવ્યો છે, પરંતુ મતદાતા તરીકે રજીસ્ટર થવું એ જ આપણો અધિકાર છે. તો 18 વર્ષ ન્યૂનતમ અને 18 વર્ષ કરતાં વધારે આયુષ્ય હશે તો આપણે મતદાતા તરીકે રજીસ્ટર થઈ શકીએ છીએ. પરંતુ મિત્રો જ્યારે આપણે મૂળ બંધારણની વાત કરીએ છીએ, જ્યારે 26 જાન્યુઆરી 1950 લાગુ પડ્યું, તો મૂળ બંધારણમાં જે 18 વર્ષનું આયુષ્ય છે એ આયુષ્યનું વર્ણન ન હતું. મૂળ બંધારણમાં આ ન્યૂનતમ આયુષ્ય 21 વર્ષ હતું, એટલે કે ન્યૂનતમ આયુષ્ય, ન્યૂનતમ વયમર્યાદા છે 21 વર્ષ હતી, અને 21 વર્ષ કરતાં વધારે હશે તો જ આપણે મતદાતા તરીકે રજીસ્ટર થઈ શકતા હતા. પરંતુ બંધારણમાં 1989માં 61મું બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને તેના દ્વારા 18 વર્ષનું આયુષ્ય કરવામાં આવ્યું, એટલે 1989 સુધી તો આપણે 21 વર્ષનું જ આયુષ્ય રાખવામાં આવ્યું હતું.
तो मित्रों आ बात थी भारत में चूंटणी पंचनी बात थी त्यारबाद चूंटणी व्यवस्थाओनी आपणे विगतवार चर्चा करी गई है। हवे आना पछीना वीडियो में आपणे आगळ बीजी चर्चाओ करीशुं। अहींया आपणुं जे भारतनुं चूंटणी पंच छे एनी संपूर्ण चर्चाओ अहींया पूरी थाय छे। तो मित्रों आ वीडियो आपने केवो लाग्यो, सारो लाग्यो तो जरूरथी लाइक करी माय जीपीसी क्लास चेनलने सब्सक्राइब करी आपना मित्रों सुधी वीडियोने अवश्य शेर करजो। अने वीडियोना डिस्क्रिप्शन बॉक्समां माय जीपीसी क्लासनी टेलिग्राम चेनलनी लिंक पण आपवामां आवी छे, तेने पण अवश्य जॉइन करो। थैंक यू।